ગુડ મોર્નિંગ, મારું નામ રિક હોલ છે. હું ઇગ્નાઇટ નામની કંપની જે યુનાઇટેડ કિંગડમમાં આવી છે ત્યાંથી આવ્યો છું. હું તમને એક પ્રયોગ બતાવવા માગું છું જેને હું ભ્રમિત કરનારો ફોન કહું છું. આ પ્રકારના પ્રયોગો ઘણા લોકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાવે છે અને જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. ચાલો આપણે ભ્રમિત કરનારો ફોન બનાવવા લઈએ. વાપરેલી વસ્તુઓ ઘણી સસ્તી છે અને તમને દુકાનમાંથી મળી રહેશે. આ કાન સંરક્ષક છે જે અવાજવાળી જગ્યાએ કામ કરતા કર્મચારીઓના કાનને સંરક્ષણ આપે છે. આ વોશિંગ મશીનના હોઝ પાઇપ છે અને એને અંતિમો આપવા તમને બે પ્લાસ્ટિક બોટલો જોઈશે. આ ફ્રૂટ જ્યુસની બોટલ છે. આ બોટલનું તળિયું કાપી નાખીએ. હોઝ પાઇપના છેડે બોટલનું ઢાંકણું ચોંટાડી દો. હવે તમે આ તળિયા વગરની બોટલને તેના ઢાંકણાના આટા પર ચઢાવો. આ કાન સંરક્ષણમાં કાણું પાડો જેથી કરીને આ હોઝ પાઇપ તેમાં લગાડી શકાય. હવે આ સંપૂર્ણ ભ્રમિત કરનારો ફોન તૈયાર છે. એને કેમ ભ્રમિત કરનારો ફોન કહેવાય છે એ બહુ સરળ અને વ્યાજબી છે. જમણી બાજુની બોટલમાં આવતો અવાજ તમારા ડાબા કાનમાં જાય છે અને ડાબી બાજુથી આવતો અવાજ હોઝ દ્વારા તમારા જમણા કાનમાં જાય છે. આ છોકરાઓ જલ્દીથી બતાવી શકશે કે ભ્રમિત કરનારો ફોન શું કરે છે. તમને ખબર છે આપણી ઇન્દ્રિયો કઈ છે? આંખ, નાક, કાન, મોઢું અને સ્પર્શ. આપણે ધ્વનિ અને આપણી દ્રષ્ટિ સાથે સંકળાયેલો પ્રયોગ કરીશું. આપણે એક સ્પર્શ માટે પણ કરીશું. કૃપા કરી તમારી આંખો બંધ કરો અને કહો કે અવાજ કઈ દિશામાંથી આવી રહ્યો છે. હેલો, અવાજ જમણી બાજુથી આવે છે. હેલો, અવાજ ડાબી બાજુથી આવે છે. તમે તમારી આંગળી વડે ડાબી બાજુએ ચપટી વગાડો અને આ છોકરો કહેશે કે અવાજ જમણી બાજુથી આવે છે. હવે ચપટી જમણી બાજુએ વગાડો અને છોકરો કહેશે કે અવાજ ડાબી બાજુથી આવ્યો છે. તમે ડાબી બાજુ તાળી વગાડો અને છોકરો જમણી બાજુ સાંભળશે. સરવાળે બધા જ તાળી પાડી છોકરાઓને ગૂંચવી નાખશે.